તાજેતરમાં ધોરાજીમાં વિપક્ષ ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોના પડતર પ્રશ્નને લઈને ભાદર બેમાંથી જાતે પાણી છોડવાની ચીમકી આપી હતી, જેના પગલે સરકારે ભાદર એકમાંથી 202 MCFT પાણી છોડવાનો નિર્ણય લીધો હતો, જેથી ખેડૂતો અને પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ નિર્ણય બદલ લલિત વસોયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કામ થવું જોઈએ, હું કળથી કરાવું કે બળથી કરાવું, લોકોને તો એના કામથી મતલબ છે. આજે સરકારે જે નિર્ણય કર્યો છે, હું સિંચાઈ મંત્રી શ્રી, સિંચાઈ ખાતાના અધિકારીઓ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે મારે કહેવું છે કે આ નિર્ણય 10-એક દિવસ મોડો નિર્ણય કરવામાં આવ્યો છે. એ સરકારી તંત્રની ઢીલી નીતિ અને અહીંના પૂર્વ ધારાસભ્ય ને જે ખેડૂતોના પ્રશ્ને આડખીલી રૂપ થવાનો પ્રયત્ન કર્યો કે કુતિયાણાના અને ધોરાજીના ધારાસભ્ય વિરોધ પક્ષના છે અને એને જશમ ન મળે, એટલા માટે એને જે કારસાઓ રચ્યા એને કારણે ખેડૂતોને 10 દિવસ મોડું પાણી મળ્યું છે. અમને ગૌરવ અને અભિમાન છે અને આ જે લડાઈની અંદર અમારી જીત થઈ છે એ જીત મારા વિસ્તારના ખેડૂતોની જીત છે. સરકાર દ્વારા શરૂઆતથી આ લોકોની રજૂઆતને કારણે સરકારે એનો નિર્ણય, સરકારી તંત્રએ એનો નિર્ણય 4 વખત બદલાવ્યો છે. 6-10ના રોજ સિંચાઈ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવે કે 425 MCFT ફૂટ પાણી છોડવામાં આવે, આટલો પાણીનો જથ્થો સરપ્લસ છે. ફરીથી 5 દિવસ પછી 11 તારીખે આ જ તંત્ર દ્વારા, એ જ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી તંત્ર અને ભાજપના આગેવાનોના દબાણને કારણે એવું નિવેદન કરવામાં આવે કે હવે 52 MCFT ફૂટનો જ વધારો છે એટલે પાણી છોડી શકાય નહીં.